गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण आठ विषय गणित प्रकरण नौ बेसिक पदावलिओ अने नित्यसम। विद्यार्थी मित्रों, स्वाध्याय 9.5 ना प्रश्न नंबर एक अने बेनी समझ मेळव्या बाद हवे आपणे प्रश्न नंबर त्रण जोवानो छे, जेमां आप्युं छे नित्यसमनो उपयोग करीने नीचेनो वर्ग शोधो। तो तेमां पहेलो प्रश्न छे बी ओछा सात आखा कौंसनो वर्ग। तो अहीं ए माइनस बी नित्यसम मुजब आखा नो वर्ग, तो एम लखाशे ए नो वर्ग ओछा टू ए बी वत्ता बी नो वर्ग। आ नित्यसम मुजब अहीं लखीशू तो लखाशे खाली नो वर्ग ओछा टू खाली खाली वत्ता खाली नो वर्ग। तो अहीं प्रथम पद, अहीं पण प्रथम पद, अहीं बीजु पद अने अहीं पण बीजु पद, तो लखाशे बी नो वर्ग ओछा सात दू चौद बी अने वत्ता सात नो वर्ग छे ओगणपचास। आ थयो पहला नित्यसम मुजब उकेल। बीजी रकम में आप्युं छे एक्स वाई वत्ता त्रण जेड आखा कौंसनो वर्ग। तो अहीं जोईए तो नित्यसम वत्ता छे एटले वत्ता मुजब लखाशे के ए वत्ता बी आखा कौंसनो वर्ग। तो एनो जवाब आपणने ख्याल छे के ए नो वर्ग वत्ता टू ए बी वत्ता बी नो वर्ग। तो आ नित्यसम मुजब अहीं उकेल लखीए आपणे, तो लखाशे खाली नो वर्ग वत्ता टू खाली खाली वत्ता खाली नो वर्ग। तो अहीं लखाशे प्रथम पद एक्स वाई, अहीं पण प्रथम पद एक्स वाई, अहीं बीजू पद त्रण झेड अने अहीं पण बीजू पद त्रण झेड। तो चलो अहीं वर्ग करीशू तो लखाशे एक्स नो वर्ग वाई नो वर्ग वत्ता बे नो त्रण साथे गुणाकार बेतालीस छ एक्स वाई अने झेड वत्ता अहीं त्रण नो वर्ग करीशू तो त्रण नो वर्ग थशे नौ साथे झेड नो वर्ग। तो आ थयो बीजा नित्यसमनो उकेल। हवे आपणने आप्युं छे तीजी रकममां छ एक्स नो वर्ग ओछा पांच वाई अने आखा કૌંસનો વર્ગ। અહીં માઇનસનું ચિહ્ન છે એટલે માઇનસના નિત્યસમ મુજબ જોઈએ તો આ રીતે લખાશે એ ઓછા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા ટુ એ બી વત્તા બીનો વર્ગ। તો આ નિત્યસમ મુજબ અહીં ઉકેલ મેળવીએ તો લખાશે ખાલીનો વર્ગ ઓછા ટુ ખાલી ખાલી વત્તા ખાલીનો વર્ગ। તો અહીં પ્રથમ પદ છે છ એક્સનો વર્ગ, તો અહીં પણ લખાશે પ્રથમ પદ છ એક્સનો વર્ગ, બીજું પદ છે પાંચ વાય તો અહીં પણ બીજું પદ છે પાંચ વાય। ચાલો છ નો વર્ગ કરીએ તો છ નો વર્ગ છત્રીસ, એક્સની બે ઘાત અને બે ઘાત એટલે એક્સની ચાર ઘાત થશે ઓછા પાંચનો છ સાથે ગુણાકાર છ પચાસ ત્રીસ અને ત્રીસ દૂ સાઠ સાથે છે એક્સની બે ઘાત અને વાય વત્તા પાંચનો વર્ગ જોઈએ તો પચીસ થશે અને સાથે લખાશે વાયનો વર્ગ। તો આ થયો ત્રીજા નિત્યસમનો ઉકેલ। હવે આપણે જોઈએ તો કૌંસમાં આપ્યું છે બેના છેદમાં ત્રણ એમ વત્તા ત્રણના છેદમાં બે એન આખા કૌંસનો વર્ગ। અહીં પ્લસનું ચિહ્ન છે એટલે આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું કે એ વત્તા બી આખા કૌંસનો વર્ગ, તેનો જવાબ આવશે એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ। તો આ નિત્યસમ મુજબ અહીં ઉકેલ મેળવીએ તો લખાશે ખાલીનો વર્ગ વત્તા ટુ ખાલી ખાલી વત્તા ખાલીનો વર્ગ। તો અહીં પ્રથમ પદ છે બેના છેદમાં ત્રણ એમ, તો અહીં પણ લખાશે બેના છેદમાં ત્રણ એમ, ત્યાર પછી અહીં છે ત્રણના છેદમાં બે એન બીજું પદ અને અહીં પણ બીજું પદ ત્રણના છેદમાં બે એન। હવે અહીં બેનો વર્ગ કરીશું તો બેનો વર્ગ ચાર થશે, ત્રણનો વર્ગ નવ અને સાથે એમની બે ઘાત વત્તા અહીં ત્રણ પદ વચ્ચે ગુણાકાર છે તો અંશમાં બે છે અને છેદમાં અહીં બે છે એટલે અંશ અને છેદના બે ઉડી જશે। ત્યાર પછી અહીં છેદમાં ત્રણ છે અને અંશમાં ત્રણ છે એટલે એ પણ ઉડી જશે તો રહી ગયા બે સાથે એમ અને એન અને વત્તા ત્રણનો વર્ગ કરીશું તો ત્રણનો વર્ગ નવ થશે અને બેનો વર્ગ થશે ચાર અને સાથે લખાશે એનનો વર્ગ। તો આ થયો ચોથી રકમનો ઉકેલ કે જેને આપણે મેળવ્યો એ વત્તા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ। હવે પાંચમી રકમ છે ઝીરો પોઈન્ટ ચાર પી ઓછા ઝીરો પોઈન્ટ પાંચ ક્યુ આખા કૌંસનો વર્ગ। તો ફરી પાછા આપણે અહીં ઉકેલ મેળવીએ તો માઇનસનું સૂત્ર છે એટલે આપણું નિત્યસમ આવશે એ ઓછા બી આખાનો વર્ગ બરાબર એનો વર્ગ ઓછા ટુ એ બી વત્તા બીનો વર્ગ। તો આ નિત્યસમ મુજબ અહીં ઉકેલ મેળવીએ તો અહીં લખાશે ખાલીનો વર્ગ ઓછા ટુ ખાલી ખાલી વત્તા ખાલીનો વર્ગ। તો અહીં જુઓ તો ઝીરો પોઈન્ટ ચાર પી, ત્યાર પછી અહીં પણ ઝીરો પોઈન્ટ ચાર પી, અહીં ઝીરો પોઈન્ટ પાંચ ક્યુ અને અહીં પણ લખાશે ઝીરો પોઈન્ટ પાંચ ક્યુ। તો અહીં ઝીરો પોઈન્ટ ચાર પીનો વર્ગ એટલે કે ચારનો વર્ગ કરીશું તો સોળ થશે
एक पॉइंट नीचे के बे पॉइंट कपास है तो एक अने बे पॉइंट आग जीरो बराबर साथ है पी नो वर्ग ओछा अँ गुणाकार करीश तो पांच चौक वीस अने वीस दू चालीस पॉइंट कापीश तो पॉइंट पीछे अँ एक संख्या अँ एक संख्या एट बे तो बे पॉइंट कापीश तो एक अने बे तो आग लखाशे जीरो एट के जीरो पॉइंट चालीस साथ है पी अने क्यू वत्ता जीरो पॉइंट पांच क्यू नो वर्ग एट पांच ना वर्ग करीश तो पच्चीस बे पॉइंट कापा एक अने बे पॉइंट एट पॉइंट अने जीरो साथ लखाशे क्यूनी बे घात आप उकेल थी गये हजू लखव तो आप आ रीते लखी सकी कि जीरो पॉइंट सोल पी नो वर्ग ओछा जीरो पॉइंट चार पॉइंट पची जीरो न गणीए तो चलते अँ लखाशे पी क्यू वत्ता जीरो पॉइंट पच्चीस अने साथ क्यूनी बे घात तो आ थयो पांचमा नित्य सम मुजब उकेल। हवे आगळ जोईए तो आपणने आप्युं छे बे एक्स वाई वत्ता पांच वाई आखा कंसनो वर्ग अहीं प्लसनु चिन्ह छे एटले आवशे नित्य सम ए वत्ता बी आखा कंसनो वर्ग बराबर एनो वर्ग वत्ता टू ए बी वत्ता बी नो वर्ग तो आ नित्य सम मुजब अहीं उकेल मेळवीए तो लखाशे के खाली नो वर्ग वत्ता टू खाली खाली वत्ता खाली नो वर्ग तो अहीं खाली में लखाशे बे एक्स वाई प्रथम पद अहीं पण प्रथम पद बे एक्स वाई त्यार पछी पांच वाई बीजू पद छे तो अहीं पण बीजू पद पांच वाई लखाशे। हवे वर्ग करिए तो बे नो वर्ग थशे चार साथ लखाशे एक्स नी बे घात अने वाई नी बे घात वत्ता अहीं त्रण पदों नो गुणाकार छे तो गुणाकार करीशुं तो बे दू चार चार पछी आम वीस साथ छे एक्स वाई अने वाई एटले वाई नी बे घात वत्ता पांच नो वर्ग थशे पच्चीस अने साथ लखाशे वाई नी बे घात तो आ जे थयो ये छठा नित्य सम नो उकेल थयो। तो हवे जो प्रश्न नंबर चार सादु रूप आपो तेनो पहलो दाखलो छे ए नो वर्ग ओछा बी नो वर्ग आखा कांसनो वर्ग तो अत्यारे नित्य सम आपणे शीखी गया ते मुजब अहीं पण जोईए तो ए ओछा बी आखा कांसनो वर्ग आ नित्य सम मुजब अहीं उकेलीशुं तो लखाशे के खाली नो वर्ग ओछा टू खाली खाली वत्ता खाली नो वर्ग तो अहीं लखाशे प्रथम पद तो प्रथम पद छे एनो वर्ग ત્યાર પછી અહીં પ્રથમ પદ તો એ પણ એનો વર્ગ બીજું પદ છે બીનો વર્ગ અને બીજું પદ છે બીનો વર્ગ ચાલો તો અહીં લખાશે એની કેટલી ઘાત તો જોઈએ તો બે અને બે ઘાતનો ગુણાકાર એટલે બે દૂ ચાર ઘાત ઓછા બે સાથે છે એનો વર્ગ અને સાથે છે બીનો વર્ગ વત્તા બીની ઘાત જોઈએ તો બીની બે દૂ ચાર ઘાત। હવે આપણે અહીં સાદું રૂપ આપવાનું છે તો સજાતીય પદો હોય તો જોઈએ સરવાળો બાદબાકી થાય કે નહીં તો એની ચાર ઘાતવાળું કોઈ પદ નથી તેજ રીતે એની બે ઘાત બીની બે ઘાતવાળું પણ કોઈ પદ નથી અને બીની ચાર ઘાત એવું પણ કોઈ પદ નથી એટલે એનો અર્થ કે અહીં સરવાળો બાદબાકી થતો નથી તો આ જે થયું તે પહેલાં નિત્યસમનો ઉકેલ। હવે બીજી રકમ આપી છે બે એક્સ વત્તા પાંચ આખા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસમાં છે બે એક્સ ઓછા પાંચ આખા કૌંસનો વર્ગ અહીં પણ એ વત્તા બી આખા કૌંસના વર્ગનું નિત્યસમનો ઉપયોગ થશે અને અહીં ઉપયોગ થશે એ ઓછા બી આખા કૌંસના વર્ગનું નિત્યસમ તો ચાલો એ મુજબ ઉકેલ મેળવીએ તો સૌ પ્રથમ લખાશે ખાલીનો વર્ગ વત્તા ટુ ખાલી ખાલી વત્તા ખાલીનો વર્ગ તો અહીં પ્રથમ પદ લખીશું તો પ્રથમ પદ છે બે એક્સ તો અહીં પ્રથમ પદ છે બે એક્સ હવે અહીં બીજું પદ તો બીજું પદ છે પાંચ તો અહીં બીજું પદ છે પાંચ ઓછા તે જ રીતે અહીં લખાશે કે ખાલીનો વર્ગ ઓછા ટુ ખાલી ખાલી વત્તા ખાલીનો વર્ગ ચાલો અહીં ખાલી પદોમાં લખીશું તો પ્રથમ અહીં બે એક્સ તો અહીં પણ પ્રથમ પદ બે એક્સ બીજું પદ પાંચ છે એટલે અહીં પાંચ લખાશે અને અહીં પણ બીજું પદ પાંચ છે। ચાલો હવે એનું સાદું રૂપ આપીએ તો બેનો વર્ગ થશે ચાર એક્સનો વર્ગ વત્તા અહીં ત્રણ પદોનો ગુણાકાર છે તો પાંચ દુ દસ દુ વીસ એક્સ ત્યાર પછી વત્તા પાંચનો વર્ગ છે પચીસ બંને કૌંસની વચ્ચે ઓછાનું ચિહ્ન કૌંસમાં બેનો વર્ગ થશે ચાર એક્સનો વર્ગ વત્તા પાંચ દુ દસ દુ વીસ એક્સ સોરી અહીં ઓછાનું ચિહ્ન આવશે કારણ કે અહીં ઓછા છે વત્તા પાંચનો વર્ગ થશે પચીસ। હવે બંને કૌંસ છોડીએ તો લખાશે ચાર એક્સનો વર્ગ વત્તા વીસ એક્સ વત્તા પચીસ કૌંસની બહાર માઇનસનું ચિહ્ન છે અને માઇનસ હોય તો અંદરના ચિહ્ન બદલાઈ જશે એટલે લખાશે ઓછા ચાર એક્સનો વર્ગ અહીં ઓછાનું ચિહ્ન છે તો વત્તા થઈ જશે વત્તા વીસ એક્સ અહીં વત્તા છે તો થઈ જશે ઓછા। હવે એક્સના વર્ગવાળા પદો જોઈએ તો ચાર એક્સનો વર્ગ અહીં છે અને અહીં ચાર એક્સનો વર્ગ છે બંનેના ચિહ્નો જોઈએ તો અલગ અલગ છે અને અલગ અલગ ચિહ્ન એટલે બાદબાકી તો ચારમાંથી ચાર બાદ કરીશું એટલે જીરો
एनो अर्थ है कि आ बने पदों उड़ी जैसे। हवे वीस एक्स जो है तो वत्ता अने आ वीस एक्स पण जो है तो वत्ता है, बने चिन्हों सामन है एटले सरवाड़ो थशे। तो वीस में वीस उमेरीशु चालीस अने साथे लखाशे एक्स, वत्ता चिन्ह आवशे अहीं। त्यार पछी पच्चीस है वत्ता है अने अहीं पच्चीस ओछा है, बने चिन्हों अलग अलग है अने अलग अलग चिन्ह एटले बाद बाकी। तो पच्चीस में पच्चीस बात करीशु तो जीरो, जीरो एनो अर्थ है कि बने पदों उड़ी जैसे। तो आपने जवाब मिली गयो वत्ता चालीस एक्स एट्ले कि चालीस एक्स। तो आ था प्रश्न नंबर चार बीजो दाखिल। हवे आपणे प्रश्न नंबर चार तीजा दाखला थी समझ आगला वीडियो में मेळवीशुं।